જામનગર એટલે સૌરાષ્ટ્રનું પેરિસ જામનગરનું નામ પડ્યું એ પહેલા તે નવા નગર તરીકે ઓળખાતું આ નવા નગરની સ્થાપના જામ રાવલે કરી હતી જે હાલ જામનગર તરીકે ઓળખાય છે જામનગર સૌરાષ્ટ્ર પ્રદેશના સૌથી મહત્વપૂર્ણ અને સૌથી મોટા રજવાડા રાજ્યોમાંનું એક હતું રંગમતી અને નાગમતી નદીઓના કાંઠે જામ રાવલે નવી રાજધાનીની સ્થાપના કરી અને તેનું નામ નવા નગર રાખ્યું હતું જે બાદમાં જામનગર તરીકે પ્રચલિત થયું બે ઓક્ટોબર ઓગણીસો ઓગણપચાસમાં રાજાશાહી વખતના નવા નગર એવા જામનગરમાં નગરપાલિકાની સ્થાપના થઈ હતી

ખાસ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અને કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી પણ ખાસ ખૂબ જ વધુ ને વધુ શહેરમાં ગટર રોડ રસ્તા અને ગાર્ડનો આવા વિકસાવી રહ્યા છે ને જે પચીસ વર્ષમાં ઘણા કામ ત્યાં આગામી દિવસોમાં પણ ભાજપની સરકાર આવશે અને વધુ ને વધુ લોકોપયોગી અને લોકોને સુવિધા મળે તે કામ અમે કરવા જઈ રહ્યા છીએ છેલ્લા પચીસ વર્ષથી જામનગર મહાનગરપાલિકામાં ભાજપનું શાસન છે જામનગર મહાનગરપાલિકામાં પણ સાનુકૂળ વાતાવરણ બન્યું અને ઓગણીસો માં ભાજપે સત્તર વોર્ડો એકાવન બેઠકો બેઠકો સાથે બહુમતી મેળવી સત્તારૂઢ થઈ ભાજપની આ અવિરત યાત્રા 2015 સુધી અવિરત ચાલુ જ છે પરંતુ 1999 માં આંતરકલહને કારણે ભાજપમાંથી ચૂંટાયેલા મેયર ધર્મેન્દ્રસિંહ ઝાલા અને તેની સાથે પક્ષથી નારાજ કોર્પોરેટરોએ બળવો કર્યો અને 1999 માં અંશતઃ આ ભાજપની યાત્રામાં બ્રેક લાગી હતી એટલે અમારે જે અંદરો અંદરના જે આ ગ્રુપ હતા એટલે એ બધાને અમને ભય હતો કે હમણાં હવે જે બે હજાર ની સાલ જૂનમાં ચૂંટણી આવશે એટલે અમને ટિકિટો મળશે નહીં એટલે એમ કે અમને જો ટિકિટો નહીં મળે તો એ પહેલાં જ આપણે આ પાર્ટીને તોડી અને આપણે એક અલગથી સંકટન ઊભું કરી એટલે અમે સમતા પાર્ટીમાં જોડાણા અને પછી એ જે ચૂંટણી આવી બે હજાર એકની સપ્ટેમ્બર મહિનામાં આઈ થિંક આવી હતી તો એમાં સમતા પાર્ટીમાં અમે એકાવન ઉમેદવારો અમે ઉભરાય ખ્યા ત્યારે સત્તર વોર્ડ હતા તેતર ટકાના મત મહિલા હતી પણ અમે કોઈ એક વોર્ડમાં ચૂંટાણા નહીં જામનગરમાં બે હજારમાં થયેલી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં ફરી ભાજપે ત્રીવીસ બેઠક પર જીત મેળવી પાતળી બહુમતી સાથે સત્તા કબજે કરી હતી અને આજ દિન સુધી જામનગરની મહાનગરપાલિકામાં કબજો જાળવી રાખ્યો છેલ્લે બે હજાર પંદરમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણીમાં પાટીદાર અનામત આંદોલનના સહારે કોંગ્રેસે પણ ચોવીસ સીટો સાથે સબળ વિપક્ષની ભૂમિકા ભજવી

ચલાવ્યું છે એક વર્ષ માટે ખળભળાટ જરૂર મચ્યો હતો પરંતુ મોટાભાગે ભાજપે અહીં એની કારી છે ફાવી ગઈ છે ઓગણીસો બાણુંના બાબરી ધ્વંસથી જે પ્રકારે ભાજપની લહેર રાજ્યમાં છવાઈ હતી તેમાં મહાનગરપાલિકા પણ બાકાત નથી રહ્યું મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો જામનગર મહાનગરપાલિકામાં ખાસ કરીને સાડા સાત લાખ જેટલી શહેરી વસ્તીમાં છેલ્લા પચીસ વર્ષથી ભાજપ અહીં શાસન ચલાવી રહ્યું છે અને ભાજપ દ્વારા જે પ્રકારના કાર્યો થઈ રહ્યા છે તેને લઈને આગામી સમયમાં પણ ભાજપ છે એ ચૂંટણી જીતશે તેવો દાવો કરી રહ્યો છે બીજી તરફ વાત કરવામાં આવે તો કોંગ્રેસ પણ કોઈ કચાસ નથી છોડવા માગતું નવા ચહેરાઓને લઈને મેદાનમાં ઉતરવા માગે છે ત્યારે બે હજાર એકવીસની જે ચૂંટણી છે એ રસપ્રદ બની રહેશે ત્યારે જોવાનું રહેશે કે જામનગરીઓ કોના ઉપર છે સત્તાનો કળશ સોંપે છે એ તો આગામી સમય જ નક્કી કરશે